નમો ઉભસ્યાણમ નમો ઉભસ્યાણમ નમો લોયે સવ સાહુણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સવ પાવક પણાસણો સવ પાવક મંગલાણં ચ સવેસીમ મંગલાણં ચ સવેસીમ પઢમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હે સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હે તેત્રીસ કોટી દેવગણ સ્વાગતમ જગકલ્યાણક યજ્ઞ મે મંગલમય દ્યો આશિષમ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દ્યો દાદાના દર્શન પામસે તેનો સફળ થશે વ્યવહાર
કીર્તન વાચસે તેને સ્વાનંદે જીવસે કાળ દાદાના દર્શન પામસે તેનો સફળ થશે વ્યવહાર સફળ થશે અવતાર દાદાનો ચારિત્ર દર્શન પામસે તેનો સફળ થશે દાદાના સ્મરણ રાખશે તેને અડકે ના માયાનો માર સંસારે મુક્તિ નો સાર દાદાનો રાજીપો પામસે તેને સંસારે મુક્તિ નો સાર દાદાના કીર્તન વાચસે તેને સ્વાનંદે જીવસે દાદાના કીર્તન મોક્ષ સ્વરૂપના સતત ચિંતવને તેના જેવા જ થનાર મોક્ષ સ્વરૂપના સતત ચિંતવને તેના દર્શન પામસે તેનો સફળ દાદા લખાવનાર દાદા જ સુણનાર દાદા જ ગવાડનાર નીત્યે યાચક કૃપાળુ પરમાત્મા મુજ આધાર બધા સુખી છો બધા સુખી છો કે કોઈ દુઃખ છે હે કોઈ દુઃખ નથી કોઈ દુઃખ નથી એ બેબી તને કોઈ દુઃખ છે પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું શું આવ્યું હે મોટા ટીચર છે મોટા ટીચર છે ચાલો સરસ બહુ સરસ કોઈને દુઃખ નથી હે બોલો ને એટલે
આપણે આ વાત એના માટે કરીએ છીએ કે દાદા ભગવાનનું નામ સાંભળેલું તમે લોકોએ? હા, દાદા ભગવાન એટલે છે ને આ કાળના, હમણાં જે કૃષ્ણ ભગવાન હાજર હોય તો આપણને કેટલું ગમે, રામ ભગવાન હાજર હોય તો ગમે, મહાવીર ભગવાન હાજર હોય તો ગમે, એવા એ થઈ ગયા. અને ખાસ કરીને કહેવાની પાછળનો હેતુ શું છે કે કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપેલા ખબર છે, ત્રીજી આંખ એમની ખોલી આપેલી ખબર છે કૃષ્ણ ભગવાને, ગીતા કીધું તું ને ખબર, પછી રામ ભગવાને હનુમાનજીને જ્ઞાન આપેલું ખબર છે, અને મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને આપેલું. હવે વિચાર કરો કે કૃષ્ણ ભગવાન નથી, પણ જો અહીંયા અર્જુન હોય તો આપણને લાભ થાય, કારણ કે કૃષ્ણ ભગવાન પાસે એમને આ દ્રષ્ટિ મળેલી છે, અને આજે અર્જુન હોય તો લાભ થાય કે નહીં આપણને? એવી રીતે આપણે એમ કહીએ કે રામ ભગવાને હનુમાનજીને આપેલું, હવે હનુમાનજી હાજર હોય અહીંયા સાક્ષાત તો આપણને લાભ થાય કે નહીં થાય? એવી જ રીતે ગૌતમ સ્વામીને મહાવીર ભગવાને આપેલું, હવે જો આજે એ ગૌતમ સ્વામી આપણી પાસે હોય તો કામ થાય? આ એવી રીતે આ બધા જે બધા બેસેલા છે ને, કટરા દાદાને આ રોમ બાપાને પેલા ક્યાં ગયા, પ્રકાશભાઈ, એ બધા લોકોને દાદા ભગવાન મળેલા, અને દાદા ભગવાન પાસે એમને આ ત્રીજી આંખ એમની ખુલી ગઈ. એટલે શેઠે બધાને ભાવના થાય કે આપણા ગામવાળા, આજુબાજુના ગામવાળા કેમ રહી જાય. અહીંયા 25 અને 26 તારીખે હિંમતનગરમાં 24 કલાકની કીર્તન ભક્તિ છે, કે તમે લોકો આવજો, ત્યાં પ્રસાદીને બધું રાખેલું છે. કારણ કે આજે અહીંયા લખ્યું છે ને, દાદાના કીર્તન વાંચે તેને સ્વાનંદે જીવશે કાળ, એટલે આપણો આનંદ ક્યારે ખૂટે નહીં એવું થઈ જશે. જય સચ્ચિદાનંદ. એ કીર્તન, કીર્તન એટલે ભગવાનના ગુણ ગાવાના, જેમના ગુણ, આ સીધો સરળ રસ્તો. એટલે જે દાદા ભગવાન પાસે અમને મળ્યું ને, જેમ અર્જુનને કૃષ્ણ ભગવાન પાસે મળેલું ને, અર્જુન આપણી વચ્ચે હોય ને, તમને કદાચ વધારે લાગશે, પણ આ હકીકત સ્પષ્ટ કરવાની પાછળનો હેતુ કે આપણે એનો લાભ લઈ લઈએ. એટલે આજે તમને કીધું ને, દર્શન પામશે એટલે દાદાની સમજણ આપણને પ્રાપ્ત થાય તો આપણો વ્યવહાર સફળ, કે આપણા જીવન વ્યવહારમાં, જીવન વ્યવહાર તો સમજે ને, આપણા ઘર ઘર ગૃહસ્થિમાં આપણને ક્યારેય દુઃખ આવે નહીં. એ વ્યવહારની સફળતાનો મતલબ આપણે સંસારમાં દુઃખ આવે નહીં અને સુખી રહીએ. એટલા માટે મેં પહેલાં પૂછ્યું કે તમે સુખી છો કે નહીં. આ સમય એવો છે ને, બધો તકલીફવાળો છે. આજે કોને તકલીફ નથી કહો તમે? કોઈ છે એવા તમને ખબર હોય કે જેને તકલીફ નથી? હા, કોઈને કોઈ તકલીફ હોય? છેલ્લા બધું આર્થિક રીતે સારું હોય ને, તો એમને શરીરની તકલીફ હોય, કોઈને કોઈ તકલીફ હોય. આ કાળ એને કળિયુગ કઈ ખબર છે તમને? કળિયુગ એટલે તકલીફનો કાળ, તકલીફ વાળો. તકલીફ વાળા સમયમાં આપણને સાચી સમજણ મળે તો એ સાચી સમજણથી આપણને ક્યારે દુઃખ આવે નહીં, અને દુઃખમાં એ આપણને સુખનો અનુભવ થાય. દુઃખમાં એ આપણને સુખનો અનુભવ થાય. અને દાદા ભગવાને જે બધી દવાઓ આપી છે એ દવાથી આપણી શારીરિક તકલીફ દૂર થાય, આપણી માનસિક તકલીફ દૂર થાય, આપણી વ્યવહારની તકલીફ દૂર થાય, સંબંધોની તકલીફ દૂર થાય. તો બોલો, કેટલી શાંતિ થઈ જાય. અમારા બધે બેન છે, એમને 3 બાણિયા છે.
એક વાણી પાણી દીધી છે અને એક વાણી છે અને એક કૃપાળુ છે, તો એના સંબંધો મેળ પડતો છે, મોટું દુઃખ એ છે. અનુકૂળતા કઈ સહયોગ નથી ભાગતો. મંત્ર બોલાય ને શરૂઆતમાં એ એ એ મંત્રનું થોડું આપણે સમજી લઈએ. હું બોલાવું ને એ પાછળ તમે બોલજો. એ ચોપડી આપો બધાને, ચોપડી છે ને, અને પાન નંબર કીધો, પાન નંબર કીધો અઢાર ને સાત નંબરનું પાનું કાઢીને જ આપજો, પાનું કાઢીને જ આપજો એટલે સમજ પડે. ચોપડી આપો, ચોપડી અહીંયા બાજુમાં રહી જાય છે, ચાલો જલ્દી ફટાફટ આપો. પાન નંબર નવ કાઢજો, સાત સાત નવ નહીં સાત, આ પોતાની સામેનું, પોતાની સામેનું જોયું. હવે હું વાંચું છું ઉપર લખેલું છે, સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર, એટલે સંસારની તકલીફો દૂર થાય. હવે આપણે કહીએ ને કે મારું માથું દુખે છે અને ડૉક્ટરે દવા આપી હોય, ગોળી આપી હોય, તો આપણે ગોળી લેવાની કે નહીં લેવાની? એટલે ગોળી ના લઈએ અને આપણું માથું સરખું ના થાય તો પછી ડૉક્ટર પાસે ગયેલાનો મતલબ શું? એટલે આ મંત્ર તમારે નીચે લખેલું છે, દરરોજ સવાર સાંજ પાંચ વખત બોલવા, અને જેમને તકલીફ હોય તેમને વધારે બોલવાના. પોતાની તકલીફ પ્રાર્થનામાં મૂકીને હું આ મંત્ર અમારી તકલીફ દૂર થાય માટે બોલું છું, દાદા મારા પર કૃપા કરજો. આપણે બોલીએ લે, નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. હું અરિહંત ભગવાનને, હું અરિહંત ભગવાનને, વર્તમાન તીર્થંકર, વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુને, શ્રી સિમંદર સ્વામી પ્રભુને, જેમણે પોતાના, જેમણે પોતાના અંતરના દુશ્મનોને, અંતરના દુશ્મનોને, એટલે કે અરીને, એટલે કે અરીને જીતી લીધા છે, જીતી લીધા છે, મારે પણ મારા અંતરના દુશ્મનોને, મારે પણ મારા અંતરના દુશ્મનોને, જેવા કે, જેવા કે ક્રોધ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ, રાગ દ્વેષ, રાગ દ્વેષ, એ બધા દોષો છે, એ બધા દોષો છે, એ અંતર દોષો છે, એ અંતર દોષો છે, એ જ આપણા દુશ્મનો છે, એ જ આપણા દુશ્મનો છે, મારે પણ એ દુશ્મનોને જીતવા છે, મારે પણ એ દુશ્મનોને જીતવા છે, તેથી હું અરિહંત ભગવાન, તેથી હું અરિહંત ભગવાન, જેમણે પોતાના અંતર દુશ્મનોને જીતી લીધેલા છે, જેમણે પોતાના અંતર દુશ્મનોને જીતી લીધેલા છે, એવા તીર્થંકર ભગવાન, એવા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી પ્રભુને, શ્રી સિમંદર સ્વામી પ્રભુને, દાદા ભગવાનની સાક્ષીએ, દાદા ભગવાનની સાક્ષીએ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એટલે આ નમો અરિહંતાણમ બોલીએ ને એનો આપણને આ લાભ થાય. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવંતોને, સિદ્ધ ભગવંતોને, જેઓ મોક્ષમાં બિરાજમાન છે, જેઓ મોક્ષમાં બિરાજમાન છે, જન્મ મરણના, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી ગયા છે, ચક્કરમાંથી છૂટી ગયા છે, ભટકામણમાંથી છૂટી ગયા છે, ભટકામણમાંથી છૂટી ગયા છે, જન્મ મરણના ફેરામાંથી, જન્મ મરણના ફેરામાંથી છૂટી ગયા છે, છૂટી ગયા છે, મારે પણ છૂટવું છે, મારે પણ છૂટવું છે, તેથી સિદ્ધ ભગવંતોને, તેથી સિદ્ધ ભગવંતોને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિ આ સંસારમાં સુખ છે કે દુઃખ? દુઃખ જ છે ને. અને સંસારમાં સુખ પણ આવે ને તે સારું કાયમ રહેતું નથી,
એ પાછું જતું રહે. એટલે કે સંસારનું સુખ હોય કે દુઃખ હોય, આપણે હવે મોક્ષ ભણી ચાલો. એટલે આ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાથી, હરિયન ભગવાનને નમસ્કાર કરવાથી આપણને મોક્ષનો માર્ગ મળે, રસ્તો મળે. આપણે કહીએ કે અહીંયાથી હિંમતનગર જવું છે ને, રસ્તો ખબર નહીં હોય તો હિંમતનગર કેવી રીતે પહોંચાય? પણ જો એના માર્ગદર્શક આપણને મળે કે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, તો તમે હિંમતનગર પહોંચી જાઓ. એવી રીતે આ રસ્તો છે. હરિયન ભગવાનને નમસ્કાર કરીએ, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. આચાર્ય ભગવંતોને, આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું, હું નમસ્કાર કરું છું. જેમણે અરિહંત ભગવાને કીધેલા આચાર પાડે છે અને બીજાને પડાવડાવે છે, એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું. કારણ કે મોક્ષ માટે જે આચારોની જરૂરત છે તે આચાર્ય ભગવંતથી પ્રાપ્ત થાય છે, તેથી આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ. ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું, ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, જે પોતે મોક્ષ નું ભણે છે, જે પોતે મોક્ષ નું ભણે છે, આરાધન કરે છે, આરાધન કરે છે, બીજાને બીજાને મોક્ષ માર્ગ નું ભણાવે છે, મોક્ષ માર્ગ નું ભણાવે છે, આરાધન કરાવે છે, આરાધન કરાવે છે, આમ કરતા કરતા, આમ કરતા કરતા તેઓ પોતાના મોક્ષ માર્ગ માં પ્રગતિ કરે છે, તેઓ પોતાના મોક્ષ માર્ગ માં પ્રગતિ કરે છે. મારે પણ એવા ઉપાધ્યાય ભગવંત પ્રાપ્ત થાય, મારે પણ એવા ઉપાધ્યાય ભગવંત પ્રાપ્ત થાય, જેથી કરીને જેથી કરીને એમની પાસે એ સમજણ પ્રાપ્ત કરીને હું મોક્ષ માર્ગ માં આગળ વધું. નમો લોહી સવ સાહુણમ, નમો લોહી સવ સાહુણમ. આ લોકના સર્વે સાધુ ભગવંતોને હું અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. જેઓ સીધા સરળ થયા છે, બધી વાંક ચૂક જીતી લીધી છે, સતત આરાધન કરે છે, બિલકુલ પોતાના માટે કે બીજાના માટે બાધક નથી થતા, અવરોધક નથી થતા, એવા પોતાના માટે સાધક છે. પછી એ સંસારી હોય એટલે કે ગ્રહસ્થી હોય કે ઘર છોડેલા એવા સાધુ હોય, સાધુના કપડા પહેરે હોય કે સંસારી કપડા વાળા હોય, જે સીધા સરળ થયેલા છે એ જ સાચા સાધુ છે. મારે પણ નમસ્કાર કરું છું. એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો. આવા પાંચ પુરુષોને નમસ્કાર કરવાથી, આવા પાંચ પુરુષોને નમસ્કાર કરવાથી, નમસ્કાર કરવાથી, એમના કયા પ્રમાણે ચાલવાથી, આપણા બધા જ પાપો નષ્ટ થાય છે, પાપો દૂર થાય છે.
સર્વશ્રેષ્ઠ મંગલ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ. વાસુદેવ નારાયણ. જે નર માંથી નારાયણ થયા છે, જે નર માંથી નારાયણ થયા છે, પોતાના પુરુષાર્થ થી, પોતાના પુરુષાર્થ થી સીધા સરળ થયા છે, સીધા સરળ થયા છે, પોઝિટિવ થયા છે, પોઝિટિવ થયા છે, બધી નકારાત્મકતા, બધી નકારાત્મકતા જીતી લીધી છે, જીતી લીધી છે. લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, અર્ધાંગિની એટલે એમના પત્ની છે, એમના પત્ની છે. વાસુદેવ નારાયણને, વાસુદેવ નારાયણને નમસ્કાર કરવાથી, નમસ્કાર કરવાથી, આરાધન કરવાથી, આરાધન કરવાથી લક્ષ્મીજીની વિશેષ કૃપા, લક્ષ્મીજીની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય છે, આપણને પ્રાપ્ત થાય છે. મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે, મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે, અને સંસાર લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે, અને સંસાર લક્ષ્મી. વાસુદેવ નારાયણ, જેથી વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને, શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજીને, કલ્યાણ સ્વરૂપ શિવજીને જેઓ સંસારના ઝેર પીને, જેઓ સંસારના ઝેર પીને દુઃખ ભોગવીને, દુઃખ ભોગવીને નીલકંઠ થયા છે, નીલકંઠ થયા છે, જેમનું પોતાનું કલ્યાણ થયું છે, જેમનું પોતાનું કલ્યાણ થયું છે, બીજાઓનું કલ્યાણ કરી રહ્યા છે, બીજાઓનું કલ્યાણ કરી રહ્યા છે, મારે પણ એવા કલ્યાણકારી, મારે પણ એવા કલ્યાણકારી શિવજી પ્રાપ્ત કરવા છે, શિવજી પ્રાપ્ત કરવા છે, જેથી કરીને મારું પણ કલ્યાણ થાય, જેથી કરીને મારું પણ કલ્યાણ થાય, તેથી શિવ સ્વરૂપ, તેથી શિવ સ્વરૂપ પ્રગટ જ્ઞાની પુરુષ, પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન ને, શ્રી દાદા ભગવાન ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, આત્મા જે જીવ માત્ર માં બિરાજમાન છે, જે જીવ માત્ર માં બિરાજમાન છે, બિરાજેલા છે, બિરાજેલા છે, મારામાં પણ બિરાજેલા છે, મારામાં પણ બિરાજેલા છે, જે અવિનાશી છે, જે અવિનાશી છે, જેમનામાં જ્ઞાન ગુણ છે, જેમનામાં જ્ઞાન ગુણ છે, પરમાનંદ સ્વભાવી છે, પરમાનંદ સ્વભાવી છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ ભગવાન જે જીવ માત્ર માં રહેલા છે, ભગવાન જે જીવ માત્ર માં રહેલા છે, એમનો જય હો, એમનો જય હો, એમનો જય હો, એમનો જય હો, એમનો જય હો. એટલે આપણે જય સચ્ચિદાનંદ કરીને કહીએ છીએ. એટલે આ મંત્ર આવી રીતે બોલવાથી આની સમજણ તમને આપી કે આ મંત્ર શા માટે બોલવો જોઈએ. એટલે આ મંત્ર બોલવાથી આપણે બધી તકલીફો દૂર થાય. એટલે જેમને જે કરવું હોય તેમણે આ પ્રાર્થનામાં મૂકીને આ મંત્ર બોલવાના. કોઈ તકલીફ ફરી છોકરીઓને આપો બધું. હવે આપણાથી કંઈ ભૂલો થતી હશે, થોડી ઘણી આપણાથી કંઈ ભૂલો થતી હશે કે નહીં થતી હોય. પછી બે છોકરીઓ આવી તે કયા ધોરણમાં ભણે છે બોલો. ધોરણમાં ભણે છો? માણસ આવે કેવી રીતે? બહુ સારો બેટા, વેરી ગુડ.
બહુ સારું. નવમા માં આવી સરસ, સારું ભણતે દેજો. હા ચાલો, હવે આપણાથી બધી ભૂલો થાય કે નહીં, તો હવે એ ભૂલો આપણી અંદરના ભગવાનની હાજરીમાં જ થાય છે. આપણે એના કોઈને ખબર નથી પડતી, આપણે એમ જ બેઠા હોય ને કોઈના માટે હું અવળું વિચારું ને, તો આપણી અંદરના ભગવાનની હાજરીમાં હું વિચારું છું. એટલે કોઈને બાજુમાં બેસાડે નહીં ખબર ના પડે કે હું શું વિચારું છું, પણ અંદરના ભગવાનની હાજરીમાં એ ભૂલ થાય છે. એટલે એ ભૂલની આપણે માફી માંગીએ નહીં ને ત્યાં સુધી એ ભૂલ દૂર થાય. રોજ કચરો વાળો છો ઘરે? એક દિવસ નહીં વાળે તો ચાલે? બોલો. એક દિવસ નાય તો નહીં ચાલે, એક દિવસ કચરો વાળે તો નહીં ચાલે, એક દિવસ વાસણ નહીં માંજે તો નહીં ચાલે. અને આપણે આપણી ભૂલોને માટે કંઈ કરતા જ નથી. એટલે અહીંયા આ પ્રાર્થના આપી છે ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કીધી છે, પાન નંબર 12 કાઢજો. બોલો. એમાં કયું પાનું છે કે જો નાની દુકમાં એમાં 12 પાનું? હા, નાની ચોપડી છે ને એમાં 11, મોટું જે ચોપડી છે ને એમાં 12. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના લખું છું, હેડિંગ છે. બરાબર મોટેથી બોલજો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી એવા દોષો ના કરો અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મય આકાર રહીએ. જય સચ્ચિદાનંદ. એ નીચે લખ્યું છે, રોજ એક વખત વાંચવી, આપણે રાત્રે સૂતી વખતે આ પ્રાર્થના બોલીને સૂઈ જવાનું. આખા દિવસમાં જે તે બધી ભૂલો થયેલી હોય એને યાદ કરીને, કોઈને કહેવાનું નથી, અંદર જ મનમાં યાદ કરીને એની માફી માંગવાની, તો ધીમે ધીમે કરીને એ દોષ આપણા જતા જાય. અને દોષોના લીધે એનો ભાર છે આપણા પર અને એના લીધે માર ખાઈએ છીએ. બોલો, આવું છે. એટલે આવું રોજ તમારે બોલવાનું. બોલા છે ના, 3% બરાબર આમાં જો હે, 78% કામ નહીં ચાલે. એટલે બરાબર તો સારું ને. અને કેવી રીતે 98 આવ્યા? આખો દિવસ વાંચે છે એ? આખો દિવસ વાંચે છે? આખો દિવસ નથી વાંચતી જો, તો એના 98 કેવી રીતે આવ્યા? બીજા ખબર પડી. એટલે આ તો આપણે સમજવાનું, જે ભૂલો ના કરે ને તેમના બધું જ સારું હોય, આવી વાત છે. એટલે આ દાદાનું દર્શન એટલે દાદાની સમજણ આપણને મળે. દાદાની એક વાત છે, એમ કીધું છે કે ભોગવે તેની ભૂલ. એટલે જેમને દુઃખ આવ્યું ને એમની જ ભૂલ છે. ત્યારે આપણને શું થાય? ઓલાએ મને હેરાન કર્યો, પેલા સાસુમાં મને હેરાન કરે છે, કે વહુ મને હેરાન કરે છે, કે દીકરી મારી હેરાન કરે છે, કે દીકરો મારો હેરાન કરે છે, એમની ભૂલ ના.
જે દુઃખી થાય છે, જેમને દુઃખ આવે છે એમની ભૂલ છે, કેમ એવું જો દાખલો આપો. આ લોકો ભણે નહીં બરાબર અને માર્ક્સ ખરાબ આવે તો ટીચરની ભૂલ કહેવાય ને, કે માર્ક્સ ટીચરે ઓછા આપ્યા, બોલો ને, ટીચરની ભૂલ કહેવાય ને, એટલું ભણીને એની ભૂલ નહીં, બોલો, બાળકની ભૂલ. તમને બહુ તમારી હેરાન કરે તો તમે વહુની ભૂલ ને, એ વહુની ભૂલ, અહીંયા વાત સમજી જવાની. આપણને દીકરી જેવી લાગે નહીં, આપણને દીકરી જેવી લાગે નહીં, અને આપણે એની જોડે આડો અડો વ્યવહાર કરતા હોઈએ, અને પછી એ દુઃખ આપે કે આપણું સાંભળે નહીં, આપણે ભૂલ કહેવાય. આપણે એવું કરવું જોઈએ કે આપણે કીધા વગર એ આપણા માટે કરે ના કરે? મમ્મી માટે છોકરીઓ નથી કરતા, મમ્મીને મદદ કરે છે, બોલો કેમ મદદ કરે છે? મારા મમ્મી છે, એવી રીતે મારા સાસુજી કે છે, મારા મમ્મી કરીને કે છે, પણ મમ્મી જેવું એ રહેતા નથી, કારણ કે મમ્મીએ પણ એવી રીતે રહેવાની જરૂરત છે. એટલે આ આપણે કહે ને કે આપણી ભૂલ આપણને ખબર પડતી નથી, અને જો આપણી ભૂલ સમજાય તો આપણને દુઃખ આવે એમ જ નથી. જે માણસો સરખું ભણે સરસ માર્ક્સ આવે અને આગળ પ્રગતિ કર્યા કરે. તમે બધા ખેડૂત છો કે ખેડૂત ને? હવે ખેડૂતમાં તમે કીધા પ્રમાણે સરખું કરો બધું, વાવે વાવણીને બધું. કિંચિત માત્ર દુઃખ ના હો ના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો ના હો ના હો. હવે આપણે ખાલી આવી ભાવના કરીને જ્યારે જ્યારે આપણાથી કોઈને દુઃખ થઈ જાય એવો વિચાર આવ્યો, કોઈના માટે અવળો વિચાર આવે કે નહીં આવે, કોઈની જોડે અવળું બોલાય કે નહીં બોલાય જાય, બહાર બોલે નહીં તો અંદર બોલે, અંદર બડબડ બડબડ નથી કરતા આપણે, બોલે આપણે કે છો શું બોલો છો, કશું નહીં કશું નહીં એમ કે, પણ આખો દિવસ બડબડ બડબડ ચાલુ જ હોય. એટલે બહાર સંભળાય એવી પણ બડબડ હોય ને અંદર પણ બડબડ ચાલતી હોય, પછી આપણા આચરણથી કોઈને દુઃખ ના થાય, આપણે કશું કરીએ ને સામાન્ય દુઃખ થાય. હવે આખો દિવસ આ ભૂલ થયા કરે છે અને આપણે જે કે અમે સુખી નથી, એક બાજુ ભૂલ થાય અને બીજી બાજુ આપણે કશું એ ભૂલ માટે ના કરીએ તો પછી સુખી કેવી રીતે થવાય? એટલે આ પ્રાર્થના બોલવાથી, મારે કોઈને પણ દુઃખ આપવું નથી એવું નક્કી કરવાથી, જ્યારે જ્યારે દુઃખ અપાય પોતાની ભૂલ તમને સમજાશે. કૃષ્ણ ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, જેમને માનતા હોય, હનુમાનજીને માનતા હોય, એમને યાદ કરીને માફી માંગી લેવાની કે ભગવાન આ ભૂલ થઈ ગઈ, માફ કરજો મને, ફરી મારે એવી ભૂલ કરવી નથી. અઘરું છે આ કંઈ, કોઈને ખબર બી નહીં પડે કે આપણે અંદર માફી માંગી લીધી, અને જેમ આપણે નાહવા માટે તો પાણી જોઈએ, બધું બધું જોઈએ, આપણું મનને નવડાવવાનું છે, ચોખ્ખું કરવાનું છે. આવી રીતે આપણે પોતાની ભૂલો ચોખ્ખી કરીએ તો અંદરના ભગવાન ખુલ્લા થઈ જાય. જેમ આપણે અહીંયા પડદા પાડેલા હોય તો અજવાળું આવે અંદર ના આવે, અને પડદા ખોલી નાખે તો બધું સીધું અજવાળું આવે. એવી રીતે અંદર ભગવાન છે, જ્ઞાન સ્વરૂપવાળા. આપણી પાસે જાણવાની શક્તિ છે ને, આપણે કે હું જાણું છું કરીને કહીએ છીએ ને, આ મને ખબર છે કહીએ છે ને, આવો દાદા જય સચ્ચિદાનંદ. એટલે એમ કીધું કે આપણી ભૂલોના લીધે ભગવાન ઢંકાયેલા છે, અને કૃષ્ણ ભગવાનની એ ભૂલો ધોવાઈ ગઈ તો ભગવાન ખુલ્લા થઈ ગયા.
મારી મનની એ ભૂલો ખુલ્લી થઈ ગઈ તો ખુલ્લા થઈ ગયા. એ પણ મનુષ્ય જ હતા. એટલે જો કોઈ એક મનુષ્ય ડૉક્ટર થઈ શકે છે ને થયા હોય, આપણે પણ થઈ શકીએ. પણ પછી એ કરેલું હોય એમના જેવું આપણે કરવું પડે. તો આપણે ડૉક્ટર થઈએ એવી રીતે કૃષ્ણ ભગવાન જેવી રીતે જીવ્યા, એટલે આપણે માં શું છે કે એવું આપણું જીવન થશે તો આપણે રામ ભગવાન જેવા થઈ બોલો. એટલે આવું સીધું સરળ આપેલું છે અને દાદા પાસે આ સહેલાઈથી મળી જાય એમ છે. હવે તમારે ખબર છે એમને કૃષ્ણ ભગવાનની અર્જુનની ત્રીજી આંખ ખોલી આપી હતી, ખબર છે? બોલો. હા, સ્વરૂપ દર્શન કહે છે ને. તમારે લોકો નથી કર્યું? ત્રીજી આંખ ખુલી ગઈ છે? ખુલી ગઈ કે નથી ખુલી? બોલો, ખુલી ગઈ? દાદા બોલો. એને તો આપી હતી એટલે ખુલી. તમારે ખોલવી છે કે નહીં એ વાત કરો ને. ખોલવી છે કે નહીં? અરે જાતે ખોલતા, અર્જુન થી જાતે થોડી ખુલી ગઈ. આમ કઈ ખોલી નાખી એને કે આમ. દાદા ભગવાન એનો રસ્તો બતાડ્યો છે. એટલે જો તમે તમારે ખોલવી હોય તો એ પણ શક્ય છે. કારણ કે જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને એ દ્રષ્ટિ આપેલી ને અર્જુન હાજર હોય તો આપણું કામ થાય ને, તેવી રીતે દાદા ભગવાને અમને લોકોને એ જ દ્રષ્ટિ આપી કે તમારું કામ થઈ શકે એમ છે. પછી તમારે કરવું હોય ત્યારે કહેજો. એમાં શું તમારે આપવાનું નથી, તમારે લેવાનું નથી. કૃષ્ણ ભગવાને અર્જુન પાસે શું લીધેલું? કશું નહીં. આપવા લેવાનું તો બજારમાં આપણે શાકભાજી લેવા જઈએ તો કંઈ પૈસા આપવા પડે તો પેલા ભાજી આપે, કે ફળ લેવા જઈએ તો પૈસા આપે તો ફળ આપે. અને નહીં તો તમારે અહીંયા એમ કે એવો વ્યવહાર હોય તો કે અડધો કિલો ઘઉં આપે તો તમને એની સામે કંઈક આપે. અહીંયા આપવા લેવાનું હોતું નથી અને આપણું કામ થઈ જાય. બરાબર છે? હવે તમારે કંઈ પ્રશ્ન હોય તો વાત કરો. બોલો. પ્રશ્ન કરવામાં જ મજા આવે. એનો મતલબ શું થાય? પણ એનો મતલબ શું થાય કે આપણે આશીર્વાદ લઈએ, આશીર્વાદથી આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. દવા તો પીવી પડે છે ને, કૃપા એ જોઈએ ને. દવા બંને કામ કરે, બંને જરૂરી છે. એટલે તમે ભણો ને સરખું તો એ દવાનું કામ કરે અને આશીર્વાદથી એ કૃપાનું કામ થાય, થઈ જાય. પણ પછી કહે કે મને તો ભગવાનના આશીર્વાદ મળી ગયા છે એટલે હવે હું નહીં વાંચું તો ચાલશે, તો ભૂલ છે. ભૂલ છે, આવું છે. બોલો. ગામડામાં તમને લોકોને કોઈ પ્રશ્ન ઊભા થતા નથી? ઊભા થતા તો કહો, નહીં તો પછી બીજું ભજન ગાઈએ આપણે. દાદા તમે બોલો કઈ. હા, ના ના, ગમે ત્યાં જાઓ. આપણે શું કહીએ, આપણે શું કહીએ, મુદ્દો સમજવાનો. અંદર શાંતિ થવી જોઈએ. અંદર શાંતિ નહીં થાય ત્યાં સુધી જેટલી દવા મળે ને તે બધી દવા પીયા કરવાની. પેલા કહે કે આ દવા તો આ દવા પીઓ ને પેલી દવા તો કહે કે પેલી દવા એ પીઓ. એનો નિયમ છે. બોલો.
બોલું કઈ નઈ, મને તો કેટલા બધા પ્રશ્ન થતા હતા, બહુ પૂછતો હતો ભગવાન શું કરે છે, ભગવાન ક્યાં રહે છે, ભગવાન ઉપર રહે છે, અહીંયા રહે છે, ભગવાનનો કોમ ધંધો શું, આપણે લોકો દુઃખી કેમ છે, આ બધા એક સરખા કેમ નથી દેખાતા, એનું કારણ શું? મને નથી ખબર, પણ તમને પ્રશ્ન ક્યાં છે? તમે લોકો કોઈ પ્રશ્ન પૂછતા નથી કે જવાબ મળે ને તો પછી આમાં કે ને બધા કોઈ પણ બે જણાની ભાવના એક સરખી હોય નહીં, કોઈ પણ બે જણા વિચાર સરખો કરે નહીં, એટલે જેવી ભાવના જેવા વિચાર તેવા પોતે પોતાને જ ઘડે છે, કોઈ ભગવાને ઘડેલા નથી, ભગવાન ઘડે આપણને, ભગવાને ઘડેલા કે નહીં, ભગવાને નવરા પડીને આપણને હવે જ ઘડ્યા, હે હે એટલે જો એ ખબર પડી જાય, એટલા માટે જો દાદા નવ કલમો ની ભાવના આપી છે, જો બોલાવે પાંચ નંબર કયો છે જોજો, આલો મોટે નંબર 10 નવ કલમો નાની બુકમાં 8 નંબર, મોટી બુકમાં 10 નંબર નું પાનું કાઢજો, નેક્સ્ટ પેજ પછી આગળ જતો, હા યસ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો, એવી મને કોઈ દેહધારી જીવાત્માનો, મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, એવી સ્યાદ્વાદ વાણી, એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની, અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો, મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય, એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો
અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય, તે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધે કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય, તે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. ભાવના ગમી. હવે આ બધી ભૂલો આપણી થયા કરતી હોય છે અને આપણે એનું કાંઈ કરતા નથી, એટલે હવે જો આ ભાવના આપણે બોલીએ ને, કોઈને ચા બનાવીને આપો છો ને તો કાઢ્યા વગર આપો છો? કોઈક દિવસ કાઢ્યા વગર આપજો અને પછી જોવાનું એમને શું થાય છે, શું 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 કરશે. કેમ કરું છું આવું? ગાડી નથી ને. એવી રીતે આપણે આપણા જીવનમાં આવી રીતે આપણી આપણી ભૂલો ગાળીને લોકો જોડે વ્યવહાર કરવાનો છે. આ કલમો બોલવાથી, નવ કલમો બોલવાથી
જેમ ગરણી વાપરીએ છીએ ને ચા આપતા પહેલા, તે ગરણી જેવું કામ કરે. એટલે આપણી ભૂલો ધોવાતી જાય અને આપણા સંબંધો સચવાતા જાય. તો કોઈને દુઃખ થાય ને અને આપણે મોક્ષે જઈએ કે આપણને સુખ મળે એ બને નહીં. એટલે જેટલા આપણને દુઃખ મળે છે ને તે આપણી ભૂલના જ છે. હવે એ ભૂલ નીકળી ગઈ, એ ભૂલ કાઢવા માટે આ નવ કલમો આપી છે. બોલો, કંઈ અઘરું છે એમાં? તમારાથી બોલાય કે નહીં દિવસના ત્રણ વખત? ત્રણ વખત નહીં તો એક વખત તો બોલાય કે નહીં? બહુ સારું. પછી કહે કે હું માતાજીની ભક્તિ કરું, તો એ કરો ને, લોકોને ના પાડે. પણ ત્યાં આ દવા લેવાની લેશો લેશો તો ઉકેલ આવશે. આપણે બધું કરતા હોય પણ આપણને શાંતિ નહીં ગઈ તો આપણે બીજી દવા કરવી જોઈએ, એમાં કોઈ ખોટું નથી. આ ડૉક્ટર પાસે આપણું કામ ના થયું તો બીજા ડૉક્ટર પાસે કામ કરવાનું. આ ડૉક્ટર પાસે થાય એવું કશે લખેલું નથી, પણ એવી વાત છે. હવે કોઈ પ્રશ્ન ઊભો થયો? ગામમાં કોઈ પ્રશ્ન પૂછતા નથી? બોલો. તમારે ભગવાનના દર્શન કરવા હોય, અત્રિજ્ઞા ખોલવી હોય તો આપણે કરી શકીએ. તમારી ઈચ્છા જોઈએ. એક રહ્યા ભગવાનના દર્શન, આપણી અંદરના ભગવાનના દર્શન કરવાના છે, કોઈ બીજા ભગવાનના દર્શન નહીં કરવાના. આ વાત સમજવાની, આપણી અંદર ભગવાન રહેલા છે પણ આપણને ખબર નથી. એ ભગવાનના દર્શન આપણને થાય, એ ભગવાનના દર્શન કરવા માટે આપણે મંદિરમાં જઈએ. મંદિરમાં જવાનું કારણ શું છે? કે મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં આપણી અંદર રહેલા ભગવાનના દર્શન થાય, એવી વાત છે. હવે જો એ તાર જોડવા માટે દાદાએ ભક્તિ આપેલી છે ને, પાન નંબર શું છે? 11 અને પેલામાં 11 છે, 10 છે ને આગળનું જ પાન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નાની ચોપડીમાં 12મું પાન. આપણે કેટલા વાગે લગી છે? ચાલો બોલાવ, બોલજો બધા પાછળ પાછળ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય
જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, જય સચ્ચિદાનંદ. એટલે તમારે એવો ભાવ થતો હોય તો કેજો, તો પછી કઈ કરી જય સચ્ચિદાનંદ.